નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી આ ચેનલ મેથસ્ટોરીમાં આજે આપણે જોવાના છીએ પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી આપણી એકમ કસોટી જે તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ લેવાનાર છે તો આજે આપણે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો ચાલો શરૂ કરીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ નવ ગણિત એકમ કસોટી જેનો સમય છે એક કલાક ચાલો પ્રશ્ન એક પૂછાયેલો છે ખરા ખોટા લખો પહેલું વિકર્ણો પરસ્પર દુભાગે છે છે તો આ વિધાન ખોટું બીજું સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે તો આ વિધાન ખોટું છે સામસામેના ખૂણા કેવા હોય સમાન હોય ત્રીજું છે વર્તુળમાં અંતર્ગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ બાજુ ચતુષ્કોણ હોય તો તેને કહેવાય ખોટું ચોથું છે ચક્રીય ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા પૂરક હોય તો આ વિધાન કેવું છે ખોટું છે પાંચમું જોઈએ કોઈપણ વર્તુળ માટે વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રીજા તો આ વિધાન સાચું છે કે વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રીજા એટલે કે ત્રીજાથી બમણો હોય ચાલો વિકલ્પ પસંદ કરવાના છે પહેલું સંભાજ ચતુષ્કોણ એ બીસીડીમાં ખૂણો એ બરાબર ખૂણો બી માઇનસ ત્રીસ હોય તો ખૂણો સી બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે ઓપ્શન બી પંચોતેર અંશ બીજું છે સંભાજુ ચતુષ્કોણ એ માં સીડીમાં બરાબર તેર હોય તો એ ની પરિમિતિ આ ચાલો સંભાજી ચતુષ્કોણ છે એટલે દરેક બાજુ તેર તેરની થશે તો જવાબ આવશે ઓપ્શન સી બાવન ત્યારબાદ જોઈએ ત્રીજો ત્રિકોણ એ ની બાજુ એ બીસી અને સી એના મધ્ય બિંદુ અનુક્રમે પી ક્યુ અને જો આર હોય તો ખૂણો બીએસી બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે ઓપ્શન એ ખૂણો પી ક્યુ આર ચોથું જોઈએ પી કેન્દ્રિત વર્તુળની જીવા એબી અને અને સીડી બિંદુ ખૂણે બિંદુ એમમાં છે જો ખૂણો એમ એ ડી પંચાવન હોય તો ખૂણો એબીસી બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે ઓપ્શન એ પાંત્રીસ ચક્રીય ચતુષ્કોણ એ બીસીડીમાં જો ખૂણો એ બરાબર ખૂણો સી હોય તો ખૂણો એ બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે ઓપ્શન બી નેવું આગળ જોઈએ ખાલી જગ્યા વર્તુળની મોટામાં મોટી જીવા તેનો ખાલી જગ્યા છે તો જવાબ આવશે વ્યાસ વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો ખાલી જગ્યા કહે તો જવાબ આવશે પરિઘ ત્રીજું વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરે લંબ જીવાને ખાલી જગ્યા છે તો જવાબ આવશે દુભાગે પાંચમું જોઈએ લંબચોરસ પી ક્યુ એસની પરિમિતિ ચાલીસ સેમી છે જો પી ક્યુ જેમ ક્યુ આર ત્રણ જેમ પાંચ હોય તો આરએસ બરાબર ખાલી જગ્યા સેમી થાય તો જવાબ આવશે સાત પોઈન્ટ પાંચ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડીમાં ખૂણો એ બરાબર પાંચ ખૂણો બી હોય તો ખૂણા સીનું માપ કેટલું થશે ગણતરી કરતા જવાબ આવશે એકસો પચાસ અંશ મિત્રો ઓરિજનલ બેંકનું સોલ્યુશન આપણી ચેનલમાં મૂકાવવાનું છે તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ એ સોલ્યુશન જોવા માટે આપણી ચેનલ મેટ સ્ટોરીની અંદર અવશ્ય મુલાકાત લેવી ત્યારબાદ જો આની પીડીએફ તમારે જોતી હોય તો આપણું એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો અને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાંથી પણ તમે પીડીએફ મેળવી શકશો અથવા તો વોટ્સઅપ નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર ફોન અથવા વોટ્સઅપ કરીને પણ તમે પીડીએફ મેળવી શકશો આપણી એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો ડાઉનલોડ કરશો તેની અંદર તમને તમારા અભ્યાસની દરેક માહિતી એપ્લિકેશનમાંથી મળી રહેશે દરેક વિષયના સોલ્યુશન મળી રહેશે જેમ કે સમજૂથી સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર દરેક વસ્તુ આપની એપ્લિકેશનમાં અવેલેબલ છે તો આજે જ ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ચાલો આગળ જોઈએ તો પ્રશ્ન ચાર છે ટૂંકમાં ગણતરી કરીને જવાબ લખવાના છે પહેલો સવાલ આપેલ આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળ પર બંદુ એ બી સી એવી રીતે આવેલા છે કે જેથી બીઓ ઓ સી ત્રીસ એઓ બી સાહીઠ તો ચાપ એ બી સી સિવાયના વર્તુળ પર બિંદુ ડી હોય તો એ શોધો જો તમે અહીં આકૃતિ પર જોઈ શકો છો તેનો આપણે જવાબ કેવી રીતે મેળવી શકીએ અહીં સ્ક્રીન પર જોઈ શકો છો અને આ પ્રમાણે તમે ખૂણા એડીસીનું માપ મેળવી શકશો પિસ્તાલીસ અંશ બીજું છે આપેલ આકૃતિમાં વર્તુળ પર ચાર બિંદુ આપેલા છે એસી અને બીડી એ ઈ બિંદુને એવી રીતે છેદે છે કે જેથી ઈ બી ઈ સી એકસો ત્રીસ અને ઈ ડી વીસ થાય તો ખૂણો બી એ સી શોધો ચાલો અહીં તમે જવાબ જોઈ શકો છો સ્ક્રીન પર આ રીતે તમે તેનો દાખલાની ગણતરી કરીને જવાબ મેળવી શકશો કે ભાઈ ખૂણો બી એ સી બરાબર થશે એકસો ને દસ અંશ આગળ જોઈએ ગણતરી કરીને જવાબ લખો છ ગુણમાં પૂછાયેલું છે પહેલું જો સમાંતર બાજુ ચતુષ્કોળના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોર હશે તો આપણે એનો જવાબ લખી શકીએ સમાંતર બાજુ ચતુષ્કોણ એ ના વિકર્ણો સમાન છે એટલે કે એસી બરાબર થશે બીડી ચાલો બે ત્રિકોણ લઈએ ડીએબી અને અને સીબીએમાં શું શું સમાન છે તો ડીએ બરાબર સીબી એબી બરાબર બી એ સામાન્ય સેમ બાજુ છે અને ડીબી બરાબર સીએ જે આપણને પક્ષમાં આપેલું છે તો બાબાબા શરત મુજબ આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે ચાલો હવે આગળ જોઈએ તો બંને ત્રિકોણને એકરૂપ દર્શાવીને ત્યારબાદ આ મુજબની ગણતરી કરીને અંતે આપણે કહી શકશું કે બંને ખૂણા તમે કાટખૂણા સાબિત કરી શકશો ખૂણો એ અને ખૂણો બી તો તેથી આપણે કે સમાન ધરાવતો લંબચોરસ છે જોઈએ કર્ણ એસી હોય તેવા બે કાટકોણ ત્રિકોણ એબીસી અને એડીસી છે સાબિત કરો કે ખૂણો સીએડી બરાબર ખૂણો સીબીડી તો અહીં તમને આકૃતિ આપેલી છે આ પ્રમાણે તમે તેની ગણતરી કરીને સાબિત કરી શકશો સ્ક્રીન પર તમને તેનો જવાબ દેખાઈ રહ્યો છે આ મુજબનું તમે ગણતરી કરીને તેને સાબિત કરી શકાશે તો મિત્રો આ હતું ગણિતનું સોલ્યુશન આવા જ વિડિયો સાથે આપણે ફરી મળતા રહીશું આપ સવારે આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ